नमस्ते विद्यार्थी मित्रों, हूँ गोस्वामी लीना, विद्याराज ग्लोबल स्कूल वती आपनु हार्दिक स्वागत करूँ छू। आज आपणे गुजराती में पाठ पांच अमे सौ ए विषे आगळ शीखीशुं। जोड़का जोड़ो, हवे अहीं केटलाक चित्रों आपेला छे सामसामे, ए आपणे जोड़वाना छे। हवे अहीं केना चित्र छे तो ए जोईए। पहेला बटेटा छे, गुलाबनुं फूल छे, सफरजन छे, भींडा छे, जासूदनुं फूल छे, द्राक्ष छे। बीजी साइड जोईए तो बीजी बाजु केरी, केळा, गलगोटाना फूल, पछी बारमासीना फूल, रींગણું અને કોબી છે। તો અહીંયા ઉદાહરણ આપેલું છે કે બટેટાની સામે રીંગણાનું જોડેલું છે। તો હવે ગુલાબના ચિત્ર સામે શું આવશે? તો ગલગોટા, કેમ કે બટેટા છે એ શાકભાજી છે અને રીંગણા પણ શાકભાજી છે। તો ગુલાબ છે એ ફૂલ છે અને ગલગોટા છે એ પણ ફૂલ છે, એટલે ગલગોટાની સામે, ગુલાબની સામે ગલગોટા જોડવાના છે। હવે સફરજન, તો સફરજન શું છે? ફળ। તો એની સામે શું આવશે? તો આપણે ઉપરનું પહેલું ચિત્ર લઈએ તો કે કેરી। તો સફરજનની સામે આપણે કેરીનું ચિત્ર જોડીશું। એના પછી છે ભીંડાનું ચિત્ર, તો ભીંડા છે એ શાકભાજી છે। તો આપણે રીંગણાનું તો જોડી દીધું છે, હવે શું બાકી છે? તો કે કોબી। તો ભીંડાની સામે આપણે શું જોડીશું? તો કે કોબીનું ચિત્ર, એની ભીંડાની સામે કોબીનું જોડવાનું છે। હવે જાસૂદનું ફૂલ, તો ગલગોટાના ફૂલ તો સામે આવી ગયા છે, જોડાઈ ગયા છે, તો હવે ક્યાં બાકી છે? તો કે બારમાસીના ફૂલ। તો જાસૂદના ફૂલની સામે બારમાસીના ફૂલનું ચિત્ર છે તે જોડવાનું છે। છેલ્લું ચિત્ર છે દ્રાક્ષ, તો દ્રાક્ષ છે એ શું છે? ફળ। તો હવે અહીંયા કેરી છે એ પણ ફળ છે, પણ એ તો જોડાઈ ગયું છે, તો હવે કેળા છે ને એ બાકી છે, તો દ્રાક્ષના ચિત્ર સામે કેળાનું ચિત્ર છે તેને જોડવાનું છે। હવે અહીંયા જુઓ રંગ પૂરો, હવે અહીંયા આપણે કેટલાક ચિત્રો આપેલા છે તેમાં તમારે રંગ પૂરવાનો છે। તો પહેલું ચિત્ર છે કેળાનું, બીજું ચિત્ર છે બાજુમાં જામફળ, ત્રીજું ચિત્ર છે ફૂલ, બારમાસીનું ફૂલ, ચોથું ચિત્ર છે ગુલાબ, ગુલાબનું ફૂલ, પાંચમું ચિત્ર છે ટમેટું અને છઠ્ઠું ચિત્ર છે દૂધીનું। તો આ બધા ચિત્રોમાં તમારે સરસ મજાના રંગ પૂરવાના છે। હવે અહીંયા ચિત્રની સાથે ફૂલ છે તો એમની સાથે પાન પણ આપેલ છે, તો પાનમાં અલગ કલર પૂરવાનો છે। પછી કેળાનું ચિત્ર છે, તો કેળું છે તો એને અડધું છાલ કાઢેલી છે, અડધું એમનમ છે, તો એને એ રીતે તમારે રંગ પૂરવાનો છે। પછી અહીંયા જામફળનું ચિત્ર છે તો એમાંય પાન આપેલું છે, તેમાંય તમારે અલગ રંગ પૂરવાનો આવશે પાનમાં। અહીંયા ટમેટું છે, તો ટમેટાનું ઉપરનું નીટલું એમનમ છે, તો તેમાં પણ અલગ રંગ આવશે। આ રીતે તમારે સરસ મજાના રંગો પૂરવાના છે। આંગળી ફેરવો, તો અહીંયા ક બ અ છ અક્ષરો આપેલા છે, તેમાં અંદર જુઓ તીરની નિશાની આપેલી છે, એટલે કે એરો કરેલો છે, તો એ રીતે તમારે આંગળી ફેરવી અને લખતા શીખવાનું છે। ક બ અ છ ટપકા જોડો, અહીંયા ક કલમનો ક ટપકા જોડી અને લખવાનો છે। એના પછી છે બકરીનો બ, અજગરનો અ, છત્રીનો છ, એ પણ તમારે ટપકા આપેલા છે એ જોડીને લખવાના છે। પછી છે અને કાનો આ, એ પણ ટપકા આપેલા છે તે જોડીને તમારે લખવાના છે। પછી અને એક માત્ર એ, એ પણ તમારે ટપકા આપેલા છે એ ટપકા જોડી અને લખવાના છે। આ રીતે તમારે ક બ અ છ અને કાનો આ અને એકમાત્ર એ
એ લખવાના છે. જોઈને લખો. અહીંયા તમારે ક કલમનો ક, બ બકરીનો બ, અ અજગરનો અ, છ છત્રીનો છ, અનેકાનો આ, અને એક અને એક માત્ર એ અહીંયા ખાનાઓ આપેલ છે તેમાં તમારે જોઈ જોઈને લખવાનું છે. ઉદાહરણ મુજબ લખો. હવે અહીંયા ઉદાહરણ આપેલ છે તો કે અ, અનેકાનો આ, અને એક માત્ર એ, ક, કને કાનો કા, કને એક માત્ર કે, એવા અહીંયા બ, બને કાનો બા, બને એક માત્ર બે, છ, છને કાનો છા, છને એક માત્ર છે, ન, નને કાનો ના, નને એક માત્ર ને, વ, વને કાનો વા, વને એક માત્ર વે, મ, મને કાનો મા, મને એક માત્ર મે, ર, રને કાનો રા, રને એક માત્ર રે, ગ, ગને કાનો ગા, ગને એક માત્ર ગે, સ, સને કાનો સા, સને એક માત્ર સે. આ રીતે તમારે અહીંયા લખવાનું છે. શબ્દ બનાવો. હવે અહીંયા ઉદાહરણ આપેલું છે, આ છે અને પેલો અક્ષર જ છે તો આ જ. હવે બીજું તો કે આ ગ, ત્રીજું આ મ, ચોથું આ વ. એક બાજુ આ છે અને બીજી બાજુ જ ગ મ વ, એની સાથે આની સાથે તમારે જોડી અને શબ્દ બનાવવાના છે. હવે નીચેનું જોઈએ બીજું તો એક બાજુ ના છે અને એક બાજુ ગ મ વ ર ત. હવે ઉદાહરણ જોઈએ તો ના અને પેલો છે ગ, તો કે ના ગ, બીજું તો કે ના મ, ના મ, ત્રીજો શબ્દ તો કે ના વ, તો શું બનશે ના વ, ચોથો શબ્દ ના ર, તો ના ર, પાંચમો શબ્દ ના ત, તો ના ત. આવી રીતે તમારે શબ્દ બનાવવાના છે અને અહીંયા લખવાના છે. વાંચો અને લખો. તો અહીંયા શબ્દ આપેલા છે તો તમારે વાંચવાના છે અને અહીંયા લખવાના છે. રા જા, છા બ, છા જ, આ ગ, રે સ, એ ક, સે ર, દે ર, કા ન ન, બા વ ન, બા ક સ, ના ન ક. હવે વાક્યો છે, આજે રજા છે, ગાજર ગમે છે, વરસાદ આવે છે. આ તમારે વાંચવાના છે અને લખવાના છે. ખૂટતો મૂળાક્ષર લખો. હવે અહીંયા ચિત્ર છે પેલું ગાજરનું, તો અહીંયા ખાના આપેલા છે એમાં ગા જ, હવે ત્રીજો અક્ષર તમારે લખવાનો છે તો શું આવશે ર. પછી બીજું ચિત્ર છે બદામનું, તો પહેલાં અક્ષર પેલું ખાનું ખાલી છે, બીજામાં દામ લખેલ છે તો શું આવશે બ દા મ. ત્રીજું ચિત્ર છે બાકસનું, તો બા અને સ લખેલું છે, વચ્ચે ખાનું ખાલી છે, તેમાં શું આવશે ક, બા ક સ. ચોથું ચિત્ર છે સાવજનું, તો અહીંયા સા અને જ લખેલ છે, વચ્ચેનું ખાનું ખાલી છે, તો શું આવશે વ, સા વ જ. હવે અહીંયા પછીનું ચિત્ર છે તો કે કેરમનું, તમે બધા રમો છો ને કેરમ, તો અહીંયા કે અને ર લખેલ છે, ત્રીજું ખાનું ખાલી છે, તેમાં શું લખશું મ, કે ર મ. પછીનું ચિત્ર છે અજગરનું, તેમાં વચ્ચે જ ને ગ લખેલ છે, આગળ અને પાછળના ખાના ખાલી છે, તો શું આવશે અ અને ર, તો કે અ જ ગ ર. હવે છેલ્લું ચિત્ર છે તો કે વરસાદ પડે છે, તો વ લખેલો છે, બીજું ખાનું ખાલી છે,
ત્રીજું સા લખેલું છે અને ચોથું ખાનું ખાલી છે, તો શું આવશે? ર અને દ, પછી શું વંચાશે? તો કે વ ર સા દ. આ રીતે તમારે ખૂટતો અક્ષર લખવાનો છે. અહીંયા પાઠ 5 અમે સૌ પૂરો થાય છે. બધા અભ્યાસ ચાલુ રાખજો. ફરી પાછા વિડીયોમાં મળીશું. થેન્ક યુ.